વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 કમ્પ્યુટર વિષયની અંદર પાઠ 6 સ્કેનર ભણશું, જેમાં સ્કેનરનો સ્પેલિંગ શું થશે તો કે S C A N N E R. તો પાઠ 6 સ્કેનર આપણે જોઈએ એમાં તો કે સ્કેનરની મદદથી આપણે શું કરી શકીએ છીએ તો કે સ્કેનર એ કેવું પહેલા તો આપણે જોઈએ તો કે સ્કેનર એ શું કેવું સાધન છે તો કે વિશિષ્ટ પ્રકારનું ઇનપુટ સાધન છે. સ્કેનર છે કેવું સાધન છે તો કે વિશિષ્ટ પ્રકારનું ઇનપુટ સાધન છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે સ્કેનર છે તો સ્કેનરની મદદથી આપણે લખાણ કે ચિત્ર સીધું જ કમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે. જેમ આપણે સાદે પોથીનું પેજ છે જે તમને અહીંયા જોવા મળે છે તો આપણે શું કર્યું છે આ સ્કેનર કરીને આપણે સીધું ક્યાં જોયું કમ્પ્યુટર ઉપર આ આપણે કેવા જોઈએ છીએ કમ્પ્યુટરમાં લીધેલું છે અને એટલે આપણે આ શેનો ઉપયોગ કર્યો છે આ પેજ સાદે પોથીના પેજને અહીંયા લાવવા માટે સ્કેનરનો ઉપયોગ કર્યો છે. તો સ્કેનરનો ઉપયોગ શું થાય સ્કેનરની મદદથી આપણે કોઈ પણ લખાણ કે ચિત્ર સીધું જ કમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે. એટલે કે કમ્પ્યુટરની અંદર આપણે કોઈ પણ લખાણ લઈ શકીએ છીએ. કેવું સાધન છે તો કે વિશિષ્ટ પ્રકારનું ઇનપુટ સાધન છે. ત્યારબાદ આપણે જોઈએ તો જોઈને સારા અક્ષરે લખો એ પહેલા તમને અહીંયા એક છોકરીનો ચિત્ર આપેલું છે અને ફોટો આપેલો છે અને તમને અહીંયા શું આપેલું છે આ સ્કેનર મશીન આપેલું છે. તો આ ચિત્ર છે એ તમને અહીંયા સ્કેનર મશીનની અંદર તમે મૂકેલું છે તો એ સ્કેનર મશીનની અંદર આપણે સ્કેન કર્યું એટલે સ્કેનર મદદથી તો તે આપણને શું કર્યું તો કે મોનિટરની અંદર આપણને ચિત્ર જોવા મળેલું છે. આ જે ફોટો છે એ ફોટોને આપણે ક્યાં કર્યું તો કે સ્કેનર મશીનની અંદર આપણે તેને મૂક્યો એટલે આપણે તેને સ્કેન કર્યો તો આપણને ક્યાં જોવા મળ્યું તો કે મોનિટરની અંદર આપણને કમ્પ્યુટરમાં જોવા મળેલું છે. તો શું કીધું તો આપણને પહેલા કે સ્કેનરની મદદથી લખાણ કે ચિત્ર તો આપણે આ છોકરીનું ચિત્ર હતું એ ચિત્રને આપણે સ્કેન કર્યું હતું સ્કેનર મશીનમાં તો આપણને ક્યાં જોવા મળ્યું તો કે સીધું જ કમ્પ્યુટરમાં દાખલ થઈ જાય છે એટલે કે દાખલ કરી શકાય છે. એટલે તમને આ ચિત્ર છે છોકરીનું એ તમે સ્કેનરની મશીન છે સ્કેનર મશીનમાં તમે સ્કેન કર્યું તો તમને એ ક્યાં જોવા મળ્યું સીધું આપણને મોનિટરમાં જોવા મળ્યું. તેવી જ રીતે આપણે કોઈ પણ ચિત્ર કોઈ પણ ફોટો સાદી પોથી હોય તો સાદી પોથી ઉપર પેજ અહીંયા આપણે રાખીએ સ્કેનર મશીનમાં તો એ સ્કેનર મશીનની અંદર આપણું સાદી પોથીનું પેજ રાખ્યા બાદ તે સ્કેન થઈ જાય એટલે આપણને તે મોનિટરમાં જોવા મળે છે. એટલે શું કીધું તો કે સ્કેનરની મદદથી આપણે લખાણ કે ચિત્ર સીધું જ કમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે. કોઈ પણ લખાણ કે ચિત્ર હોય આપણે સ્કેનરની મદદથી સીધું જ કમ્પ્યુટરમાં લઈ શકે છે. કોઈ પણ આપણે લખવું હોય કમ્પ્યુટરની અંદર આપણે લખી તો એ લખવું ન હોય અને જે આપણે જોઈ જોઈને લખવું હોય સાથે પોથીમાંથી લખવું હોય તો આપણે લખવું ન હોય અને આપણે સ્કેનરની મદદથી તે પેજને સ્કેન કરી નાખી તો એ આપણું લખાણ ક્યાં આવી જાય સીધું મોનિટરની અંદર. એટલે કે સ્કેનરની મદદથી લખાણ કે ચિત્ર સીધું જ કમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ જોઈને સારા અક્ષરે લખો તો એમાં તમને સૌપ્રથમ શું આપેલું છે કે સ્કેનર એ વિશિષ્ટ પ્રકારનું ઇનપુટ સાધન છે. તો સ્કેનર છે કેવું સાધન છે તો કે વિશિષ્ટ પ્રકારનું ઇનપુટ સાધન છે. જે તમારે નીચેની લીટી આપેલી છે તેમાં તમારે સારા અક્ષરે લખવાનું છે. ત્યારબાદ આપણે જે સ્કેનરની મદદથી લખાણ કે ચિત્ર સીધું જ કમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે. એટલે સ્કેનરની મદદથી શું છે તો કે સ્કેનરની મદદથી લખાણ કે ચિત્ર સીધું જ કમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે. જે તમને અહીંયા નીચે લીટી આપેલી છે તેમાં જોઈને સારા અક્ષરે લખવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો તો આપણે પહેલું સૌથી પહેલો વિકલ્પ શું આપેલું છે કે સ્કેનર ખાલી જગ્યા સાધન છે. તો આપણે આગળ શું જોયું હતું સ્કેનર કેવું સાધન છે તો કે સ્કેનર એ વિશિષ્ટ પ્રકારનું ઇનપુટ સાધન છે. તો સ્કેનર ખાલી જગ્યા સાધન છે તો શું આવશે ઇનપુટ આઉટપુટ કે પ્રોસેસિંગ તો કે ઇનપુટ એ વિકલ્પ પર ટિક કરીશું અને ઇનપુટ લખીશું ખાલી જગ્યામાં. ત્યારબાદ બીજું લખાણ કે ચિત્ર સીધું જ કમ્પ્યુટરમાં દાખલ કરવા ખાલી જગ્યા ઉપયોગી છે. એટલે કે કોઈ પણ જાતનું આપણે લખાણ હોય
અથવા તો કોઈ પણ ચિત્ર હોય તો એને સીધું જ આપણે કમ્પ્યુટર માં દાખલ કરવું હોય તો શું ઉપયોગી છે? પ્રિન્ટર, વેબ કેમેરા કે સ્કેનર? તો લખાણ કે ચિત્ર સીધું જ કમ્પ્યુટર માં દાખલ કરવા માટે શું ઉપયોગી છે? તો કે સ્કેનર. ખાલી જગ્યામાં સ્કેનર લખો અને અહીંયા સી વિકલ્પ ટિક કરો. તો સ્કેનર ની મદદથી આપણે શું કરી શકીએ છીએ? લખાણ કે ચિત્ર સીધું જ કમ્પ્યુટર માં દાખલ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણને આપેલું છે ત્રીજું, ડીવીડી નું આકાર. ખાલી જગ્યા છે તો ડીવીડી નો આકાર કેવો છે? એ ગોળ, બી ચોરસ, સી ત્રિકોણ. તો ડીવીડી નો આકાર કેવો હોય છે? ગોળ. એટલે એ વિકલ્પ ઉપર ટિક કરીશું અને લખીશું ગોળ. ત્યારબાદ ચોથું, ખાલી જગ્યામાં વધારે માહિતીનો સમાવેશ થાય છે. તો વધારે માહિતીનો સમાવેશ શેમાં થાય છે? પેન ડ્રાઈવમાં, ડીવીડીમાં કે સીડીમાં? તો કે પેન ડ્રાઈવમાં. પેન ડ્રાઈવમાં વધારે માહિતીનો સમાવેશ થાય છે. વ્યવસ્થિત ખાલી જગ્યામાં લખવાનું છે અને વિકલ્પ ઉપર ટિક કરવાનું છે. ત્યારબાદ પાંચમું, શું માહિતીને એક કમ્પ્યુટર માંથી બીજા કમ્પ્યુટર માં લઈ જઈ શકાય છે? આપણે કોઈ પણ માહિતી હોય તો એને આપણે એક જગ્યાએ, અથવા તો ડેટા હોય, કોઈ પણ ડેટા હોય તો તેને આપણે એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. એટલે કે એક કમ્પ્યુટર માંથી બીજા કમ્પ્યુટર ની અંદર લઈ જઈ શકાય છે? તો કે હા, લઈ જઈ શકાય છે. શું આવશે ખાલી જગ્યામાં? હા અને પેલો વિકલ્પ એટલે કે એ. ત્યારબાદ છઠ્ઠું, માહિતીને એક કમ્પ્યુટર માંથી બીજા કમ્પ્યુટર માં લઈ જવાનું કાર્ય ખાલી જગ્યા કરે છે. એટલે કે માહિતી છે તો એને એક કમ્પ્યુટર માંથી બીજા કમ્પ્યુટર માં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? બોલપેન, પેન્સિલ કે પેન ડ્રાઈવ? તો કે માહિતીને એક કમ્પ્યુટર માંથી બીજા કમ્પ્યુટર માં લઈ જવાનું કાર્ય પેન ડ્રાઈવ કરે છે. શું આવશે ખાલી જગ્યામાં? પેન ડ્રાઈવ. તો ખાલી એ માહિતીને એક કમ્પ્યુટર માંથી બીજા કમ્પ્યુટર માં લઈ જવાનું કાર્ય પેન ડ્રાઈવ કરે છે. ત્યારબાદ સાતમું, ખાલી જગ્યાનો ઉપયોગ એક સમયે એક જ વ્યક્તિ કરી શકે છે. એટલે કે શેનો ઉપયોગ, કોનો ઉપયોગ? સ્પીકરનો, હેડફોનનો કે પંખાનો? કોનો ઉપયોગ આપણે એક સમયે એક જ વ્યક્તિ કરી શકીએ છીએ? સ્પીકરનો ઉપયોગ તો બધા જ કરી શકે. આપણે સ્પીકર ચાલુ કરી તો બધા જ સાંભળે. પંખો તો પંખાથી પણ બધાને હવા આવે. તો હેડફોન તો હેડફોન એક જ વ્યક્તિ સાંભળી શકે. એટલે કે હેડફોનનો ઉપયોગ એક જ સમયે એક જ વ્યક્તિ કરી શકે છે. તો બી વિકલ્પ ટિક કરીશું અને અહીંયા લખીશું હેડફોન. તો ફરીથી આપણે વિકલ્પ જોઈએ. સ્કેનર કેવું સાધન છે? તો કે સ્કેનર એ ઇનપુટ સાધન છે. લખાણ કે ચિત્ર સીધું જ કમ્પ્યુટર માં દાખલ કરવા માટે શું ઉપયોગી છે? તો કે આપણને લખાણ કે ચિત્ર સીધું જ કમ્પ્યુટર માં દાખલ કરવા માટે સ્કેનર ઉપયોગી છે. ડીવીડી નો આકાર કેવો છે? તો કે ડીવીડી નો આકાર ગોળ છે. ત્યારબાદ જોઈએ ચોથું, તો કે ખાલી જગ્યામાં વધારે માહિતીનો સમાવેશ થાય છે. તો વધારે માહિતીનો સમાવેશ શેમાં થાય છે? પેન ડ્રાઈવમાં, ડીવીડીમાં કે સીડીમાં? તો કે પેન ડ્રાઈવમાં. ત્યારબાદ પાંચમું, શું માહિતીને એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં લઈ જઈ શકાય છે? તો કે હા, માહિતીને એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં લઈ જઈ શકાય છે. લઈ જઈ શકાય છે. માહિતીને એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો માહિતીને એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં લઈ જવાનું કાર્ય પેન ડ્રાઈવ કરે છે. સાતમું, છેલ્લો વિકલ્પ, ખાલી જગ્યાનો ઉપયોગ એક જ સમયે એક જ વ્યક્તિ કરી શકે છે. કેનો ઉપયોગ આપણે એક જ સમયે એક જ વ્યક્તિ કરી શકે? સ્પીકરનો, હેડફોનનો કે પંખાનો? તો કે હેડફોનનો. હેડફોનનો ઉપયોગ એક જ સમયે એક જ વ્યક્તિ કરી શકે છે. અહીંયા આપણો પાઠ પૂરો.